પલસાણા તાલુકાના માખીંગા ગામની હદમાં આવેલ અનુભા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં બોઇલરમાં કોલસો નાખવાની કામગીરી વખતે દાઝી ગયેલા બે પૈકી એક કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પલસાણાના માખીંગા ગામમાં આવેલ અનુભા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતા મહુવા તાલુકાના ગાગડિયા ગામના વિવેક હસમુખભાઈ પટેલ અને સુરતના નવા ગામ ડિંડોલીના જગદંબા નગર ખાતે રહેતા જયકિશન તુલસીરામ બિંદ બોઇલર પ્લાન્ટમાં હાજર હતા. તે વખતે બોઇલરમાં એક ફાયર થવાને કારણે બોઇલરના ફાયર હોલમાંથી આગની જ્વાળા અને સળગતી રેતી બંને કામદારોના શરીર પર ઉડતા બંને કામદારો દાઝ્યા હતા, જેના ગંભીર રીતે દાઝેલા જયકિશન બિંદને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જ વિવેક પટેલને પલસાણાના ઓમ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયકિશન બિંદુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.